સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ભાદરવી પૂર્ણિમાના મેળાના પ્રથમ ત્રણ દિવસ પદયાત્રીઓની પાંખી હાજરી બાદ ચોથા દિવસે ભક્તોથી ઉભરાય અંબાજી જતા માર્ગો. મોડી રાત્રે ડીસા પાલનપુર પરના નેશનલ હાઈવે 27 પર સર્જાયા માનવ સાંકળના દ્રશ્યો. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. ભાદરવી પૂર્ણિમાના મેળાના પ્રથમ ત્રણ દિવસ પદયાત્રીઓની પાંખી હાજરી બાદ ચોથા દિવસે ભક્તોથી ઉભરાય અંબાજી જતા માર્ગો. મોડી રાત્રે ડીસા પાલનપુર પરના નેશનલ હાઈવે 27 પર સર્જાયા માનવ સાંકળના દ્રશ્યો. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાદરવી પૂર્ણિમાના મેળાના આજે ચોથા દિવસે કેવો રહ્યો માહોલ તે જાણવા અમારી બીકે ન્યૂઝ ચેનલ અંબાજી જતા માર્ગો પર પહોંચી હતી. આજે બારસના અંબાજી જતા માર્ગો પર આ વર્ષે પ્રથમવાર ભારે વહીદ જોવા મળી હતી. મેળાના પહેલા ત્રણ દિવસ માહોલ શુષ્ક જોવા મળ્યો હતો, પરંતુ આજે માઈ ભક્તોનું ગોળાપૂર ઉમટી પડ્યું હતું. ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે, જ્યારે મેળાના ત્રીજા દિવસે રાત્રે ડીસા પાલનપુર હાઈવે પદયાત્રીઓની ભીડથી ઉભરાઈ ગયા હતા. ડીસાથી પાલનપુર જતો નેશનલ હાઈવે 27 પર ડીસાથી પાલનપુર સુધી સળંગ કતાર જોવા મળી હતી. આખી રાત આ માર્ગ પદયાત્રીઓથી ધમધમતા જોવા મળ્યા હતા. આ છે નેશનલ હાઈવે નંબર 27. આ હાઈવે ડીસા પાલનપુર રોડ છે, જ્યાં ગત રાત્રિએ પદયાત્રીઓનો ઘસારો હેઠળે કેક હતો. આ હાઈવે ઉપર 1.5 કિલોમીટર સુધી ગાડીઓની લાઈનો લાગી હતી, અને આમાં કહેવાય છે કે ડીસામાં 11 દિવસે પદયાત્રીઓ જય જલણીની રથયાત્રા બાદ આ હાઈવે ઉપરથી નીકળે છે અને જે અંબાજી જાય છે. પણ 11 ગયા બાદ આજે 12 દિવસે અહીંયા પદયાત્રીનો ઘસારો નહિવત થઈ જાય છે. જેવા આપણે અત્યારે ઊભા છો, અહીંયા બાજુમાં અમારી સાથે છે કે અહીંના સંચાલક. આપણે અહીંયા રાત્રિ દરમિયાન કેવો માહોલ હતો? અહીંયા રાત્રિ દરમિયાન બહુ જોરદાર માહોલ જામ્યો હતો. મિનિમમ 2-3 કિલોમીટર સુધીની ટ્રાફિક જામ થઈ ગયું હતું. અને અમારા ડીસામાં જે રથયાત્રા નહેરે છે, 11 દાડે જે બપોર પછી રથયાત્રા જે નહેરે છે, એનો જોરદાર માહોલ જામ્યો હતો. 2-3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને અહીંયા આમ એટલો બધો આનંદ ને ઉત્સાહ હતો કે ન પૂછો વાત. પબ્લિક જય મેના નારા સાથે આમ એકદમ મોજથી ચાલવા માંડતી હતી અને જોરદાર માહોલ જામ્યો હતો. આજે 12 દિવસે પદયાત્રીનો ઘસારો ઓછો થયો. 12 દિવસે અમારે અહીંયા લગભગ પૂરું થઈ જાય છે.
અગિયારસની સાંજે સાંજ પછી 11-12 વાગ્યા સુધી ઘસારો રહેશે, પછી 12 વાગ્યે અહીંયા તમામ કેમ્પો અને જે સંઘો ચાલવાવાળા હોય છે બધા નીકળી જાય છે. 11-12 ના દિવસે આ રૂટ ઉપર પદયાત્રીનો ઘસારો ઓછો થઈ જવા પામે છે અને હવે બધા પદયાત્રીઓ પાલનપુરથી આગળ નીકળી ગયા છે. તો ડીસાથી બીકેન્યુઝ ચેનલ માટે હરેશ ઠાકુર સાથે અતુલ પટેલ. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી જતા માર્ગો આજે પદયાત્રીઓથી ઉભરાઈ ગયા હતા, ત્યારે જલોદરાથી દાંતા વચ્ચેથી પસાર થતી અર્જુન નદી જીવંત થતા પદયાત્રીઓથી અત્યારે નદીઓમાં નાહવાની મજા માણી રહ્યા છે, જેને લઈ દુર્લભ નજારા જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓ પદયાત્રાની સાથે નાહવાની મજા માણી રહ્યા છે. અસહ્ય ગરમી વચ્ચે પદયાત્રીઓ અત્યારે અરવલ્લીની ગરીમાળામાંથી નીકળતી આ નદીઓની મોજ માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ નદીમાં અત્યારે પડેલા નરાધાર વરસાદમાં નદીઓ જીવંત થઈ છે અને એમાં પદયાત્રીઓ પોતાનો થાક ભૂલીને નાહી રહ્યા છે, મોજ કરી રહ્યા છે અને ભક્તિ સાથે જે વરસાદનો લુપ્ત રહી રહ્યા છે, જે આનંદ લઈ રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો. પદયાત્રીઓને અમારી બીકેન્યુઝ ચેનલ એક અપીલ કરે છે કે જે મોજ કરી રહ્યા છે પાણીમાં તેની સાથે સાથે તે લોકો સાવધાની રાખવાની બિલકુલ જરૂર છે, કેમ કે ગમે તે પાણીના ઊંડાણ જોયા પછી સાવધાની સાથે એ લોકોએ નાહવું જોઈએ. અત્યારે અમે જલોત્રા અને દાંતાની વચ્ચે છીએ અને હજુ પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. આગળ જતા આ માહોલ જોઈ રહ્યા છો પદયાત્રીઓનો. પદયાત્રીઓ ગરમીમાં વરસાદનો આનંદ, નદીઓનો આનંદ લઈ રહ્યા છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામવા માટે 4 વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે. 4 વિશાળ ડોમમાં ટોયલેટ, પીવાનું શુદ્ધ પાણી, નાહવા ગરમ પાણી, સ્વચ્છ પથારી, આરોગ્ય સુવિધા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે, ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજિત 1200 બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગની સર્વિસ, સાઇનેજીસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. તે અમે સંઘ લઈને નીકળ્યા છીએ, તે અહીંયા રસ્તામાં આવતા ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે તે બહુ સારી વ્યવસ્થા કરી છે. બેડ, ઓછિકા, રજાઈ તથા ઓઢવાની પણ વ્યવસ્થા કરી છે, તે બહુ મહત્ત્વપૂર્ણ છે અને લોકો બહુ આનંદ અનુભવે છે. તે બધા ગુજરાત સરકારનો ખૂબ ગર્વ અનુભવું છું. ઉદયપુર જિલ્લે મેરા નામ ટીના પંચાલ હૈ. ઉદયપુર જિલ્લે રાજસ્થાન સે ઋષભદેવ સે આયે હૈ. હમ 25-30 જને હૈ પેદલ પેદલ યાત્રામાં યહાં અંબાજી મેં આયે હૈ. હમે આને મેં 5 દિન લગે. યહાં આને કે બાદ હમે અચ્છા લગા, અચ્છી સુવિધા હૈ, ઘર જૈસે બેડ હૈ, હમકો સોને કી વ્યવસ્થા હૈ, સબ વ્યવસ્થા કી અચ્છી સરકાર ને. યહાં ગુજરાત કી સરકાર બહુ અચ્છી અચ્છી વ્યવસ્થા કી રખી હૈ. બહુ બડે પંડાલ બાંધે યહાં પે, સોને કી બેડ હૈ, પંખે વંખે લગે અચ્છે. ઇસ સાલ અચ્છી સુવિધા હૈ, બહુ પહેલે સફાઈ હર ચીજ મેં, હર ચીજ મેં સાફ સફાઈ અચ્છી, દર્શન કરને મેં હમે કોઈ દિક્કત નહીં હોતી હૈ, સબ અચ્છા હૈ, યહાં કી વ્યવસ્થા બહુ અચ્છી હૈ. ડીસાના આસેડા ગામે રામદેવ પીર મંદિરે ભાદરવા સુદ 11 ના રામદેવ પીર મંદિર ખાતે નવા નેજા ચડાવવામાં આવ્યા હતા. ભાદરવા સુદ 11 એટલે રણુજાના રાજા બાબા રામદેવ પીરને નેજા ચડાવવાનો દિવસ, ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા રામાપીર મંદિરે પણ રામાપીરને નવા નેજા ચડાવવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના આસેડા ગામે વર્ષો જૂનું બાબા રામદેવ પીરનું મંદિર આવેલું છે. અહીં ભાદરવા સુદ 11 નહીં પરંતુ દસમના દિવસે નેજા ચડે છે, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ દસમના દિવસે રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા હતા. આજે ડીજેના તાલે વાજતે ગાજતે મોટી સંખ્યામાં લોકો મંદિરે આવી નવું નેજું ચડાવ્યું હતું. આસેડા ગામમાં વર્ષોથી દસમના દિવસે નવા નેજા ચડાવવાની પરંપરા જળવાયેલી છે, જેમાં ગામના તમામ સમાજના લોકો રામાપીર મંદિરે નેજા ચડાવે છે.
ઇકબાલગઢ ખાતે આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાઇફન કંપની ખેડૂતોને યોગ્ય બટાકાના ભાવ ના આપતી હોવાથી અને ખેડૂતો પાસેથી નીચા ભાવ બટાકા ખરીદવાની સાથે ખેડૂતોનું શોષણ કરતી હોવાના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કંપની સામે ભારે રોષ ઠાલવ્યો હતો, જેથી ખેડૂતોના રોષના પગલે આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાંથી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને બટાકાની ખરીદી કરતી હાઇફન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને ઊંચા ભાવે બિયારણ આપી નીચા ભાવે બટાકાની ખરીદી કરી ખેડૂતોનું શોષણ કરતી હતી અને કંપની ખેડૂતોની ફોર કમિટીમાં બેસતી ન હોવાના લીધે ખેડૂતોનું શોષણ થતું હતું, જેના પગલે શનિવારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે એક કોલ્ડ સ્ટોરેજ ખાતે કોર કમિટી અને ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોએ હાઇફન કંપની સામે ભારે રોષ ઠાલવ્યો હતો. આજે અમે હાઇફન કંપની અમારી કોર કમિટી સાથે જે વાટાઘાટો ચાલતી ટોટલી બીજી 7 કંપનીઓ એગ્રી થઈ ગઈ હતી, પરંતુ આ કંપની એગ્રી થઈ નથી, ખેડૂતોને ફેરવતી હતી અને બહુ મોટી કંપની ખેડૂતોએ જ બનાવી છે. એમાં ખાસ આ કંપની હાઇફન કંપનીના વડગામ તાલુકાએ શરૂઆતમાં બટાકો વાઈન મોટી બનાવી છે, માટે આજે ખેડૂતો સાથે જે એમને વર્તન કરીને સમય કાઢ્યો વ્યાજબી નથી. આજે અમારી આ મિટિંગ ભેગી થયા પછી પરમાત્માએ એમને સદબુદ્ધિ આપી અને કોર કમિટીએ જે એક સૂચવ્યું હતું એ પ્રમાણે કંપનીએ એમને નિર્ણયો લીધા. એ બધા કંપનીના બધા MD અધિકારીઓના ચેરમેનને બધાનો હું આભાર માનું છું. બીજું વડગામનો મારો એક પ્રશ્ન એવો છે કે વડગામ તાલુકાના જેમ તમે શરૂઆતથી જે વાવેતર કરાવતા હતા એ રીતે તમે અમને બિયાણ આપજો, વડગામને બિયાણ નહીં આપો એવી થોડી વાત મતલબ ફરતી થઈ છે. મારે વડગામના ખેડૂતોને તમે ટોટલ બિયારણ સંતાના જે કોઈ તમારી વેરાયટી છે એ આપી અને વડગામનો ખેડૂત પણ ઊભો થાય એવા પ્રયત્નો કરજો. અસ્તુ. પ્રશ્નો હતા પહેલાં આઈફોન કંપની સાથે, પ્રશ્ન એક હતો કે જે બીજી કંપનીના જે ભાવ નક્કી થયા એ પ્રમાણે કંપની નક્કી થતી નથી. હવે હું કમિટી બેઠક ના થઈ એટલે પ્રશ્ન નક્કી ના થયો, એ પ્રશ્ન માટે આજે મિટિંગ ભેગી થઈ અને શરૂઆત થતો જ એ લોકો કોર કમિટીવાળી એગ્રી થયા, મતલબ કંપની એગ્રી થઈ ગઈ અને આજે અમારો પ્રશ્ન સોલ્વ થયો છે. એ વસ્તુ આજે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે, જેમાં ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને તેમની પાસેથી નક્કી કરેલા ભાવ પ્રમાણે બટાકાની ખરીદી કરતી 10 જેટલી ખાનગી કંપનીઓ છે, જે તમામ કંપનીઓ ખેડૂતોની કોર કમિટી સાથે મળીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે પ્રમાણે ભાવ નક્કી કરતી હોય છે. પરંતુ હાઇફન કંપની ખેડૂતોની કોર કમિટી સાથે ભાવતાલ નક્કી ન કરતી હોવાના લીધે અને ખેડૂતોને નીચા ભાવ આપી ખેડૂતોનું શોષણ કરતી હોવાથી આ કંપનીના વિરોધમાં ઇકબાલગઢ ખાતેના કોલ્ડ સ્ટોરેજ ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોર કમિટીના સભ્યોને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોનો રોષ જોઈને આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો છે અને કંપની હવે કોર કમિટી સાથે મળી ખેડૂતોને યોગ્ય ભાવ આપવાની ખાતરી આપી છે. આજે બટાકા કંપની હાઇફોન કંપની ખેડૂતના સમર્થનમાં નથી આવેલી, એના અનુસંધાને અમે ખેડૂતો મળેલા હતા. અમારી કોર કમિટીને કોઈ જવાબ નથી આપતી, એના અનુસંધાને મળ્યા હતા. એ જ ક્ષણે હાઇફોન કંપની અમારી કોર કમિટીને સમર્થન આપેલું છે અને બીજી કંપનીના સરખામણીમાં ભાવમાં પણ અમને સમર્થન આપ્યું છે, એટલે હાઇફોન કંપનીનો અમે આભાર માનીએ છીએ. એના અનુસંધાને અમે મળેલા હતા. જય જવાન જય કિસાન. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. ભાદરવી પૂર્ણિમાના મેળાના પ્રથમ 3 દિવસ પદયાત્રીઓની પાંખી હાજરી બાદ ચોથા દિવસે ભક્તોથી ઉભરાય અંબાજી જતા માર્ગો. મોડી રાત્રે ડીસા પાલનપુર પરના નેશનલ હાઈવે 27 પર સર્જાયા માનવ સાંકળના દ્રશ્યો. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. તે જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી, હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે. ઓ બરો બરો, ડાબી બાજુ એ ચોથું ઘર છે સર. શું થઈ શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કીન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામમાં સ્વાગત છે વધુ સમાચારોમાં. ભાદરવા માસની શરૂઆત થતાં જ વરસાદ વિરામ લેતો હોય છે અને બેવડી ઋતુનો અહેસાસ થવા માંડે છે. ત્યારે અંબાજી જતા પદયાત્રીઓને પણ અત્યારે બેવડી ઋતુમાં એક સાથે ત્રણ મોસમનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાઈ રહ્યો છે, તો બપોર પડતા તીવ્ર ગરમીનો માર સહન પદયાત્રીઓને કરવો પડી રહ્યો છે. અત્યારે અંબાજી પદયાત્રા કરીને જતા પદયાત્રીઓ ગરમીને પગલે બપોરના સમયે માથા પર રૂમાલ, ટોપી અને સ્કાર્ફનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ પ્રતિકૂળ આબોહવા વચ્ચે પણ પદયાત્રીની આસ્થા જરા પણ ડગી નથી. ઉત્સાહ સાથે પદયાત્રીઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે. દાંતા નજીક આજે અસહ્ય ગરમીમાં પણ પદયાત્રીઓનો ઉત્સાહ ચરમ પર જોવા મળ્યો હતો. ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે અને અંબાજી જતા તમામ માર્ગો ઉપર અત્યારે પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષે અંબાજી જતા પદયાત્રીઓને એક નહીં બે નહીં પરંતુ એક જ દિવસમાં ત્રણ મોસમોનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે મધ્યાહનનો સમય છે તો તમે જોઈ શકો છો તીવ્ર ગરમી વચ્ચે પણ આ ભક્તોનો માતાજી પ્રત્યેની શ્રદ્ધામાં જરા પણ ઓટ આવતી નથી અને આવી ગરમીમાં પણ આ ભક્તો અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. માથા ઉપર રૂમાલ ડાંકીને ચાલે છે તો કોઈ ટોપી પહેરીને ચાલે છે અને આટલી અસહ્ય ગરમી વચ્ચે પણ તેમનો ઉત્સાહ અદમ્ય જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે રાત્રિના સમયે તો રાત્રિના સમયે જ્યારે અરવલ્લીની ગિરિકંદરાઓમાં આ યાત્રાળુઓ પ્રવેશ કરે છે ત્યારે તાપમાનનો પારો ખૂબ નીચે જતો રહેતો હોય છે અને પદયાત્રીઓને ઠંડીનો પણ સામનો કરવો પડતો હોય છે. તો બીજી તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડતો હોય છે, એટલે કે 24 કલાકની યાત્રા દરમિયાન પદયાત્રીઓને મોસમનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તમે ખાસ કરીને જુઓ તો પદયાત્રીઓ ગરમીથી બચવા માટે આવી અસહ્ય ગરમીમાં માથા ઉપર સ્કાર્ફ લગાવી અને પદયાત્રા કરી રહ્યા છે. આટલી અસહ્ય ગરમી વચ્ચે પણ તેમનો ઉત્સાહ જરા પણ ઓસર્યો નથી અને જેમ જેમ અંબાજી નજીક આવી રહ્યું છે તેમ તેમ તેમના ઉત્સાહમાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં જે નાતા પછી ડુંગરિયાળ પ્રદેશ ચાલુ થાય છે અત્યારે આ ડુંગરાળ પ્રદેશ જે ત્રિશુળિયા ઘાટથી ઓળખાય છે ત્યાં પણ લોકો ઉત્સાહથી પદયાત્રા કરી રહ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, દાંતા, BK News ચેનલ.
કાંકરેજ તાલુકાના ખારિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ખારિયા ગામના એક કિશોરે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કાંકરેજ તાલુકાના ખારિયા નર્મદા કેનાલમાં ખારિયા ગામના 15 વર્ષીય કિશોર મેહુલ કરુજી ઠાકોર ડૂબી જતા ભારે જહેમત અને કલાકો સુધી શોધખોળ બાદ તરવૈયાઓની મદદથી કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. 2 દિવસ અગાઉ સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પડતું મૂક્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા થરા પોલીસની મદદથી કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ કાંકરેજ તાલુકાના ખારિયા ગામ ખબર પડતા તેમના મૃતકના પરિવાર પર આપ ફાટ્યું છે. થરાદના એસ્ટ ડેપો આગળ એક ટ્રક ગટરના ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. થરાદ એસ્ટ ડેપો પાસે વહેલી સવારે એક ટ્રક ગટરના ખાડામાં ખાબકી હતી, જેમાં બસ સ્ટેન્ડ પાસે એક ટ્રક ગટરના ખાડામાં ખાબકી હતી, જેમાં 4 કલાકની જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. થરાદ બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી અને ગાયત્રી મંદિર તરફ જવાના રસ્તા ઉપર ગટરમાં ખાડો હોવાના કારણોસર ખાડામાં અવારનવાર વાહનો આ ખાડામાં પડ્યા હોય છે. નગરપાલિકા દ્વારા ખાડાને પૂરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે. સરહદી ધાનેરા તાલુકામાં મુખ્ય હાઈવે રોડથી લઈ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેમાં સૌથી વધારે વાહન ચાલકોની મુશ્કેલી ધાનેરાથી પસાર થઈ રહેલા નેનવા નેશનલ હાઈવે વધારી રહ્યો છે. નેનવા નેશનલ હાઈવે 1680 ની હાલત ખરાબ થઈ ગઈ છે. આખા રસ્તા પર મોટા ખાડા સાથે આખો રસ્તો ખાડા ટેકરાવાળો બની ગયો છે, જેને લઈ વાહન ચાલકો સાથે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આજે એન્જિનિયર્સ દિવસ છે. કોઈ પણ દેશના વિકાસમાં એન્જિનિયરોની મહત્વની ભૂમિકા હોય છે. ભારતીય એન્જિનિયર અને રાજનેતા મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરાય એ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કરવા માટે રાષ્ટ્રીય એન્જિનિયર્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ સરકારી વિભાગના અનેક વિભાગમાં ઇજનેર સેવા આપી રહ્યા છે. જોકે સરકારી વિભાગમાં કામ કરી રહેલા સરકારી ઇજનેર પોતાની ફરજમાં નિષ્કાળજી રાખી રહ્યા છે, જેનું ઉદાહરણ છે. ધાનેરા અને નેનાવા ગામ વચ્ચેનો નેશનલ હાઈવે જે સમયે નેશનલ હાઈવેનું કામ ચાલુ હશે એ સમયે કામની ગુણવત્તાની ચકાસણી ઇજનેર સાહેબે નહીં કરી હોય, જમીનનું દબાણ માટીકામ સહિતના કામો તેઓની સામે નહીં થયા હોય, કામ પૂર્ણ થયા પછી બિલના નાણાં ચૂકવવા માટે ઇજનેર સાહેબની સહી નહીં થઈ હોય, આટલી ભૂમિકા ઇજનેર સાહેબની હોવા છતાં કરોડોના ખર્ચે બનેલા નેશનલ હાઈવે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. સાથે બીજી રમૂજી બાબત તો એ છે કે છેલ્લા 3 વર્ષથી નેશનલ હાઈવેનું સમારકામ થાય છે, છતાં પણ એ જ જગ્યાએથી રસ્તો તૂટી જાય છે, જેને લઈ સ્થાનિક વેપારી આગેવાન ઇજનેર સાહેબને શુભેચ્છા આપી નેનાવા નેશનલ હાઈવેની વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે. અને હું છેલ્લા 4 વર્ષથી ધાનેરાથી અપડાઉન કરું છું. જેવી રીતે આપણે ડૉક્ટર, શિક્ષક અને જે આપણા સમાજના જે લોકો છે એના એ લોકો સમાજનું કામ કરે છે, એવી રીતે ધાનેરા અને નેનાવા જે નેશનલ હાઈવે ઉપર આવે છે એવી રીતે એન્જિનિયરનું કામ પણ જે રીતે કરવું, જે રીતે રોડનું કન્સ્ટ્રક્શનનું કામ કરવું પડે એવી રીતે થયેલું નથી. અને જેવી રીતે શિક્ષક હોય એ રીતે છોકરાઓનું ઘડતર કરે, એવી રીતે એન્જિનિયરનું પણ એવી રીતે એનું કામ છે ને એ વ્યવસ્થિત રીતે કરવું પડે. પણ પરંતુ છેલ્લા 4 વર્ષથી હું ધાનેરાથી અહીં અપડાઉન કરું છું અને છેલ્લા 4 વર્ષથી જ્યાંથી મારી દુકાન છે આ નેશનલ હાઈવેને ક્યારેય પણ આ એકદમ સમારકામ એનું કામ થયેલું નથી, અને જ્યારે પણ આવું ત્યારે તૂટેલું જ હોય છે. અને એ પણ એન્જિનિયરને પણ એટલો ખ્યાલ ના આવ્યો કે આ જે અહીંયા લોકો અવર જવર, અને નેશનલ હાઈવે છે, લોકો અવર જવર કરે છે, કોઈ ડિલિવરીનું કામ હોય, કોઈ ટ્રાન્સપોર્ટેશનનું કામ હોય, તો એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે એટલું બધું ટ્રાન્સપોર્ટેશનનું અહીંયા કામ ચાલે છે, લોકોને અવર જવર છે, તો એન્જિનિયરને એટલો પણ ખ્યાલ નથી કે અહીંયા મારે સમારકામ કરવું જોઈએ. એની નિષ્કાળજી એને ધ્યાનપૂર્વક સરકારને અને અહીંયાના તંત્રને લેવી જોઈએ. એન્જિનિયરિંગ્સને દેશના ગડવૈયા કહીએ તો પણ ઓછું નથી. મોટી ઇમારત અને મોટા ડેમ સહિતના બાંધકામ સાથે દેશને પ્રગતિશીલ બનાવી રહ્યા છે. જોકે સરહદી ધાનેરા સહિત અન્ય ગામોમાં જોવામાં આવે તો ટકાવારીએ વિકાસને વિનાશની તરફ ખેંચી લીધો છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પંચાયત દ્વારા બનતા સીસી રોડ 3 કે 4 મહિના ચાલતા નથી. વધુમાં મનરેગા યોજનામાં તો પહેલા 40% રકમ આપવી પડે છે.
હવે વિચારો કે એકમાત્ર ઇજનેર સાહેબ કે જેઓ વિકાસના કામો જોઈ પ્રમાણપત્ર આપતા હોય એ નિષ્ઠાવાન બની જાય તો દેશ, રાજ્ય અને ગામડામાં વિકાસ કેવો થઈ શકે છે. આજનો દિવસ એ ધાનેરાના જાગૃત નાગરિકો શુભેચ્છા સાથે ટકાવારીની પ્રથા બંધ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આજે વિશ્વ એન્જિનિયર દિવસ છે. આજના દિવસે મારે એન્જિનિયર મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપવી છે કે એમના થકી દેશનો વિકાસ થાય છે. પણ એમને એક કમ્પ્લેન પણ એવી છે કે જે એન્જિનિયર મિત્રો ટકાવારી ઊંચી લે છે તેના કારણે વિકાસના કામોમાં બહુ બાધા આવે છે અને જે એજન્સીઓ કામ કરે છે ઊંચી ટકાવારી આપવાના કારણે એ કામ એટલું નબળું કરે છે જેના કારણે એક બે વર્ષમાં તૂટી જાય છે. આ મોટો પ્રશ્ન છે એટલે સરકાર પણ આ બાબતે એક ધ્યાન આપે અને એન્જિનિયર મિત્રો પણ પગાર લે છે તો કમસે કમ આ બાબતે એમને વિચારવું જોઈએ કે આ ટકાવારીના ભૂતમાંથી નીકળી જવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના નેનાવાથી ધાનેરાનો જે રોડ છે બન્યાને 2 વર્ષ થયા છે પણ એ ખાડાઓમાં પરિવર્તન થઈ ગયો છે. એની પાછળના કારણ એજન્સી અને એન્જિનિયર મિત્રોના ઊંચી ટકાવારીના કારણે આ બધા પરિણામો છે. ગ્રામ્ય કક્ષાએ પંચાયત લેવલમાંના જે કામો થાય છે 25-30% ઊંચી ટકાવારીના કારણે તકલાદી કામ થાય અને એ કામ 1 કે 2 વર્ષની અંદર તૂટી જાય. એવું જ મનરેગાની અંદર છે કે મનરેગાના કામો મંજૂર કરાવવા માટે પહેલાંથી જ 40-50% ટકાવારી આપવી પડે, એના પછી જ કામ થતા હોય છે. અને જો આ એન્જિનિયરોની ટકાવારી બંધ થઈ જાય તો 100% હું માનું છું કે ગ્રામ્ય કક્ષાએ, શહેર કક્ષાએ કે તાલુકા કક્ષાએ જે વિકાસના કામો થાય છે 100% સારા થાય અને ગુણવત્તાવાળા થાય. બાકી ઊંચી ટકાવારીના કારણે એજન્સીઓ તકલાદી કામ કરે છે તો કમસે કમ આ ટકાવારી બંધ થઈ જાય તો ચોક્કસ આ બાબતે ફોકસ સરકારને પણ નાખવું જોઈએ. અને આજના દિવસે મારી એટલી જ વિનંતી છે એન્જિનિયર મિત્રોને કે તમને સરકાર પગાર આપે છે તો કમસે કમ તમે રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર થઈને સારા કામ થાય, તમારો ધર્મ નિભાવો કે તમારો જે એન્જિનિયર તરીકેનો એક ધર્મ છે એમાં તમારે શું કરવાનું હોય એ તમે કેમ નથી કરતા, તમે સામાન્ય ટકાવારીની લાલચમાં આવી અને રાષ્ટ્ર સાથે દ્રોહ કરો છો એવું હું વ્યક્તિગત માનું છું. તો આ બાબતે ફોકસ લેશો બસ આટલું જ. ધાનેરાની તુલસીનગર સોસાયટી ખાતે ગતરોજ ગણપતિ દાદાને 56 ભોગનો પ્રસાદ ધરી આરતી કરવામાં આવી હતી. ગણપતિ ઉત્સવ પુનરાવૃત્તિ તરફ આગળ વધી રહ્યો છે જેને લઈ ધાનેરાની તુલસીનગર સોસાયટી ખાતે ગત સાંજે ગણપતિ દાદા અને હનુમાન દાદાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. સોસાયટીના આયોજકો દ્વારા 56 ભોગ સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે અનેક આરતી ભગવાન ગણપતિની થતાં માહોલ અનેરો બન્યો હતો. ગણેશ જય ગણેશ દેવા માતા જગી પાર્વતી પિતા મહાદેવા માતા જગી પાર્વતી પિતા મહાદેવા આજે લાલદંડા સંઘમાં અંબાજીના ધામે આવી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવી રહ્યા છે, પરંતુ આ સંઘમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલદંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલદંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલદંડા સંઘ સૌથી જૂનો સંઘોમાંનો એક સંઘ છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ 12 ના દિવસે લાલદંડા સંઘ મા અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલદંડા સંઘનું દાતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલદંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે. ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલદંડાનો સંઘ 190મા વર્ષે ચાચા ચોકમાં ઊભો છે. આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ જશે. ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અને તે પ્રેરણા દે છે. અત્યારે 450 ભક્તો છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે 51 બ્રાહ્મણો છે. જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડર, એટલે અમારું પૂજાનું
પાત્ર છે. અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય. હા, મોટા ભાગે અમારી ત્યાં 50 થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે માં શક્તિ કેટલી આપતી છે, તો 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે, પણ એની કૃપા આપણા પાર છે તેથી ભક્તો આવી રહ્યા છે. મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું. છેલ્લા 25 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું. આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે, એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ. અને અમારો આ લાલ દંડા જે સંઘ છે એ છેલ્લા 190 વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે, જેનું અને ખૂબ ખૂબ અમને માન છે. અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ. લાદંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયો છે. કહેવાશે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ મા અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જે અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે. હવે ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે 1 જ દિવસમાં 3 ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સ્વાગત છે વધુ સમાચારમાં. પાલનપુર આબુ હાઈવે સાઈબાબા મંદિર નજીક ટ્રક ચાલક પશુને બચાવવા જતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુરના સાઈબાબા મંદિર નજીક એક ટ્રક પલટી મારતા ટ્રક ચાલક અને તેના સાથે મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. ટ્રક ચાલક વેસ્ટ બંગાળથી ચાપતી ભરીને અમદાવાદ જઈ રહ્યો હતો, જે સમય દરમિયાન પાલનપુરના સાઈબાબા મંદિર નજીક નેશનલ હાઈવે રોડ વચ્ચે અચાનક પશુ આવી જતા ટ્રક ચાલકે પશુને બચાવવા જતા ટ્રક બેકાબુ બનતા ટ્રક રોડની સાઈડમાં પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની સાઈડમાં પલટી મારવાના કારણે ટ્રક ચાલક અને તેના સાથી મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો દ્વારા ટ્રકમાંથી બંને ઈજાગ્રસ્ત લોકોને બહાર નીકાળી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
ભાદરવી પૂર્ણિમાના મેળાના પ્રથમ ત્રણ દિવસ પદયાત્રીઓની પાંખી હાજરી બાદ ચોથા દિવસે ભક્તોથી ઉભરાય અંબાજી જતા માર્ગો. મોડી રાત્રે ડીસા પાલનપુર પરના નેશનલ હાઈવે 27 પર સર્જાયા માનવ સાંકળના દ્રશ્યો. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. ભાદરવી પૂર્ણિમાના મેળાના પ્રથમ ત્રણ દિવસ પદયાત્રીઓની પાંખી હાજરી બાદ ચોથા દિવસે ભક્તોથી ઉભરાય અંબાજી જતા માર્ગો. મોડી રાત્રે ડીસા પાલનપુર પરના નેશનલ હાઈવે 27 પર સર્જાયા માનવ સાંકળના દ્રશ્યો. ભાદરવી પૂનમને માના દર્શનાર્થે જતા પદયાત્રીઓને થઈ રહ્યો છે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ. મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં તો બપોર પડતા અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તિના થનગનાટ સાથે પદયાત્રીઓ કરી રહ્યા છે પદયાત્રા. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.